તમારા બધાની ખૂબ જ રિક્વેસ્ટ થી જુનાગઢમાં ગાંઠિયા સ્પેશિયાલિસ્ટ હિનાબેન દેસાઈના ઘરે આપણે ફરી આવ્યા છીએ ગાંઠિયાની સ્પેશિયલ ચટણીની રેસીપી લઈને. કેમ છો હિનાબેન? બસ મજામાં. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ વખાણ કર્યા છે ફૂડ ગણેશા અને રસોઈની રાણીના મેમ્બર્સે તમારે ગાંઠિયાના ખૂબ જ વખાણ કર્યા છે, ચંપાકલી ગાંઠિયા અને વણેલા ગાંઠિયા. તો બહુ જ બધાની કમેન્ટ્સ આવેલી કે હિનાબેન જોડે જ અમારે ચટણીની રેસીપી જોવી છે, એટલે ખાસ આજે અમે ફરી તમારા ત્યાં આવ્યા છીએ. ચાલો આપણે ચટણીની રેસીપી જોઈએ. ઓકે, તો બીજા પણ બધાને સવાલ હતા ગાંઠિયા માટે સોડા રિલેટેડ, તો એ આપણે છેલ્લે કવર કરીશું ક્વેશ્ચન આન્સર સેશન. ચટણી માટેની સામગ્રી આપણે જોઈ લઈએ. લીલા મરચા, કોથમીર, ફોદીનો જો બધાને ભાવે તો લેવાનો, સિંગદાણા, નિમક, ખાંડ, જીરું અને ચપટી આપણે અડધર લેવાની છે અને લીંબુ. ઓકે, તો મરચાં અને કોથમીરનું માપ લગભગ સરખું છે, તીખાશ ઓછી ખવાતી હોય તો આપણે થોડું એમાં વધઘટ કરી શકીએ છીએ અને બાકી બધું લગભગ 2-3 ચમચી જેટલું છે. આપણે મિક્સરમાં ભેગું કરીને આપણે ચટણી પીસવાની છે, એટલે મરચાં નાખીએ આપણે, પછી ધાણા ભાજી, જો ફુદીનાની ફ્લેવર ભાવતી હોય તો આપણે નાખવાનો, નહીં તો નહીં નાખવાનો. બરાબર, ફુદીનો જો ઘરમાં બધાને ગમતો હોય તો આપણે ઉમેરવાનો, નહીં તો આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ લેવાની છે 1 ચમચી. શિંગદાણા કાચા છે ને? હા, શેકેલા ચાલે પણ કાચા ચાલે. કાચા ચાલે, શેકેલા હોય તો શેકેલા અને કાચા હોય તો કાચા. આખું જીરું નાખવાનું. બરાબર, ખાસ આખું જીરું. હા, આખું જીરું 1/2 ચમચી આપણે એડ કરવાનું છે અને કલર માટે આપણે ચપટી હળદર નાખીએ એટલે ચટણીનો કલર એકદમ સરસ રહેશે. બરાબર, આ ચપટી હળદર ઉમેરી છે અને આપણે થોડુંક લીંબુ નીચોવીશું. અડધું લીંબુ નીચોવ્યું છે ને? નીચોવ્યું છે. થોડી ઢીલી કરવા માટે આપણે થોડું પાણી નાખશું. પાણીને હવે આપણે વાટી દઈશું મિક્સરમાં. આપણી ચટણી હવે રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે છે ને કોથમીરના ડાળખા પણ આની અંદર સરસ લાગે. આખે આખા ધોઈને નાખી દો ને તો પણ ચટણીની ફ્લેવર સરસ આવશે. ગાંઠિયા સાથે ખાવાતી ચટણી આપણી તૈયાર છે. તો ખૂબ જ ઝટપટ બની જાય છે, ખાલી 2-3 મિનિટનું જ કામ છે ચટણી બનાવવાનું. તો અહીંયા ફૂડ ગણેશાની કમ્યુનિટી પોસ્ટમાં ઘણા બધાએ સવાલ જવાબ પૂછ્યા છે, તો એ આપણે જોઈ લઈએ. હવે સવાલ હતો કે સોડા બાયકાર્બ એટલે કે બેકિંગ સોડા ચાલે ગાંઠિયામાં? બેકિંગ સોડા ના ચાલે ગાંઠિયામાં. બેકિંગ સોડા નહીં ને? બેકિંગ સોડા ના ચાલે. બીજો સવાલ હતો કે સુરત અને મુંબઈ જેવી સિટીમાં તમે જે વાપર્યા છે સોડા એ નથી મળતા, તો એ મેમ્બર્સ કયા સોડા વાપરી શકે? આપણે ટાટાના કુકિંગ સોડા વાપરી શકીએ, જે ભજીયામાં ઉપયોગ કરતા હોય ને તે સોડા પણ ચાલે. હા, તો ટાટાના કુકિંગ સોડા ઓલમોસ્ટ બધે જ મળતા જ હશે આપણે જે ભજીયામાં વાપરતા હોઈએ. ઓકે, તો એ આમાં વાપરી શકાય. વાપરી શકાય. એક જણ પૂછે છે કે ગાંઠિયાના સ્પેશિયલ સોડા લેવા કે બેકિંગ સોડાથી સરસ ગાંઠિયા થશે? ગાંઠિયાના સ્પેશિયલ સોડા મળતા હોય ને તો ગાંઠિયાના સ્પેશિયલ સોડા જ લેજો, નહીતર આપણે ટાટાના કુકિંગ સોડા લેવાના. તમારા વિસ્તારમાં ન મળે તો ટાટાના કુકિંગ સોડા પણ ચાલે. ઓકે, ગાંઠિયામાં અજમો, જીરું એવું કશું ઉમેરી શકાય છે? આપણને સ્વાદ એમનો ભાવતો હોય અજમોનો તો આપણે અજમો એની અંદર ઉમેરી શકીએ છીએ, વધઘટ કરી શકીએ છીએ ને. અને જીરું, જીરું તો સ્વાદ પ્રમાણે જો ભાવતું હોય તો આપણે નાખી શકીએ, નકર જીરાનો ઉપયોગ ઓછો કરવો વણેલી ગાંઠિયાની અંદર. ઓકે, એમાં વણવામાં કે એવી તો કોઈ તકલીફ નહીં પડે ને? વણવામાં તકલીફ નહીં પડે તમને. ઓકે, બીજો સવાલ એ હતો કે કપડાં ધોવાનો સોડા જે હોય છે આમાં ઉપયોગ કરી શકાય છે ગાંઠિયા બનાવવામાં, એવો એક યુઝરનો સવાલ હતો. પણ મેં ક્યારેય છે ને એ કપડાં ધોવાનો સોડાનો ઉપયોગ ક્યારેય કર્યો જ નથી, એટલે એનો તો મને ખ્યાલ જ નથી. પણ એનો ઉપયોગ ન થાય તો વધારે સારું. અચ્છા, ઓકે, તો થેન્ક યુ હિનાબેન, ખૂબ જ સરસ તમે માહિતી આપી છે. એ સિવાય ઘણા બધા યુઝરે લખ્યું છે કે હિનાબેન ગાંઠિયા સ્પેશિયાલિસ્ટ છે, તો એમની જોડે તીખા ગાંઠિયા અને ફાફડાનો પણ તમે પાટા ગાંઠિયાનો વિડીયો પણ તમે શેર કરજો એવું એમને ઘણા બધાએ ખાસ લખ્યું છે. તો તમે શું કહેવા માંગો છો? એને આપણે આગલા તહેવારમાં લઈએ, દિવાળી પર બનાવશું આપણે તીખા ગાંઠિયા અને ફાફડા ગાંઠિયા. ઓકે, તો બધી જ ટીપ્સ સાથે ફાફડા ગાંઠિયા જેને નહીં આવડતા હશે એના માટે પણ હિનાબેન કંઈક તો સોલ્યુશન લાવશે જ. જેમ આપણે વણેલા ગાંઠિયા માટે હિનાબેને ખરેખર ખૂબ જ સરસ ટિપ્સ શેર કરી છે, જે ના આવડતું હોય જેને એ પણ એકદમ સરળતાથી ઘરે બનાવીને બહારના જેવા જ વણેલા ગાંઠિયા ખાઈ શકે એટલી સરસ ટિપ્સ શેર કરી છે. તો અમે રાહ જોઈશું દિવાળી પર
ફાફડા ગાંઠિયા અને તીખા ગાંઠિયા તમારા તમે જે બનાવો એ તો ખૂબ ખૂબ આભાર તમારો હિનાબેન. જય શ્રી કૃષ્ણ. બધા બનાવજો અને ખાજો અને યાદ કરજો બધાને. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.